આજકાલ તમે વ્યવસાયમાં રમત રમાતી અને લાખો કરોડો રૂપિયાની ઠગાઈ કરતા લોકોને જોયા હશે, પણ લોકો નકલી હોદ્દો લઈને વર્ષોથી લોકોની લાગણીઓ, ભરોસો અને વિશ્વાસ સાથે રમત રમે તો કેવું લાગે? એ પણ એવા નોબલ પ્રોફેશનમાં જ્યાં લોકો ભગવાન કહેતા હોય તમને, અને તમે ખોટું સ્વરૂપ ધારણ કરીને લોકોને ઠગીએ જ જાઓ, કોઈ લિમિટ જ ન હોય. આજકાલ રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, એટલી બધી વસ્તુઓ અને એટલા બધા લોકો નકલી પકડાય છે કે અસલી શું, એના પર હવે સવાલ થાય છે. પાટણમાં 10 પાસ નકલી ડોક્ટર સામે આવ્યો, જે એટલી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવે છે, માસૂમ બાળકોના સોદા કરતો એ ઝડપાયો છે. આરોગ્ય વિભાગનું ધ્યાન ક્યાં છે એ જ ખબર નથી પડતી. શું છે પાટણની આખી ઘટના? લાખ રૂપિયા કરતા વધારેમાં કેવી રીતે સોદો કર્યો બાળકનો, એના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. વિચાર તો કરો તમે, બાળક આઈસીયુમાં એડમિટ છે, 51 રૂપિયાનું ટોકન એના નામ પર લઈ લે છે, 1,20,000 રૂપિયામાં એ માસૂમ બાળક જે હજુ જન્મ્યું છે, બીમાર છે, એનો સોદો કરી નાખે છે, અને એ પણ નકલી ડોક્ટર. એ બાળક જે જન્મ્યું જ છે, જેને હજુ તો આ દુનિયાની કશી જ ખબર નથી, અને જાણે વસ્તુ હોય એમ એનો સોદો થઈ જાય છે. જે દંપતી નિસંતાન છે એમની લાગણીઓ સાથે ચેડા થઈ જાય છે. વાત જાણે એમ છે કે પાટણમાં એક નકલી ડોક્ટર સામે આવ્યો છે, જે લાખો રૂપિયામાં બાળકોના સોદા કરે છે. પાટણમાં નીરવ નામનો એક યુવક રહે છે, જેના લગ્ન ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયા. 8 વર્ષ પછી પણ આ દંપતીને બાળક નહોતું, એટલે પાટણની નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજી, એની સાથે એની વાતચીત થાય છે, અને પછી એ નરેન્દ્ર દરજી અને અમૃત રાવણ નામના વ્યક્તિનો સંપર્ક કરાવડાવે છે, અને રાવણ નામના વ્યક્તિ સાથે એની વાત થાય છે. તો નીરવ એવું કહે છે કે બાળક નથી થતું, અનાથ બાળક હોય તો દત્તક લેવું છે. એટલે અમૃત રાવણ એવું કહે છે કે અમારી આ હોસ્પિટલ, એટલે એ જે હોસ્પિટલમાં હોય છે એ હોસ્પિટલ નિષ્કા હોસ્પિટલ, એટલે અમારી આ હોસ્પિટલમાં તો ઘણી વખત બાળકો આવતા હોય છે, જો તમારે લેવું હોય દત્તક તો કહેજો. એટલે નીરવ એવું કહે છે કે સારું, બાળક હોય તો કહેજો. થોડા દિવસ પછી નીરવને હોસ્પિટલમાંથી ફોન આવે છે, બાળક આવ્યું છે, બાબો છે, જોવો હોય તો જોઈ જાઓ. નીરવ પરિવારને વાત કરે છે અને સહમતિ લે છે. પછી બાળકને જોવા જાય છે નીરવ, ત્યારે એ માસૂમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યો હતો. એટલે સ્વાભાવિક રીતે નીરવે પૂછ્યું કે આઈસીયુમાં કેમ છે? તો કે ચિંતા કરવા જેવું નથી, 1 સપ્તાહમાં સાજું થઈ જશે. નીરવે પૂછ્યું બાળકને કોણ અહીંયા લઈને આવ્યું છે? તો સુરેશ ઠાકોર નામનો એક વ્યક્તિ અહીંયા લઈને આવ્યો છે એવું કહેવાય છે. 2 દિવસ ફરી પછી એ આવશે, ત્યાર પછી યુવક પરિવારના સભ્યોને લઈને હોસ્પિટલમાં આવે છે, બાળકને જોઈ લે છે અને દત્તક લેવા આખો પરિવાર તૈયાર થઈ જાય છે. પછી બાળકને લઈને આવેલો સુરેશ, એ જે નકલી ડોક્ટર હોય છે, એ સુરેશ ઠાકોર એને મળે છે. એટલે એવું કહેવાય છે કે અત્યારે બાળક બીમાર છે, સાજું થઈ જાય એટલે એને લઈ જજો, પણ તમારે 1,20,000 રૂપિયા આપવા પડશે. અને પછી બાળકના જન્મના પ્રમાણપત્રો અને દત્તકના કાગળો વિશે વાત થાય છે. સુરેશ ઠાકોર એટલે કે નકલી ડોક્ટર 10 પાસ એવું કહે છે કે ટોકનના 51 રૂપિયા આપી દો અને બાળક લઈ જાઓ, ત્યારે 50,000 આપજો, કાગળિયા લઈ જજો, પછી બાકીની રકમ નિરાતે આપજો, બાળકની તબિયત સારી થયા પછી તમને બાળક મળશે. યુવક સુરેશને મળે છે જ્યારે બાળક સાજું થઈ જાય છે, ત્યારે એ નીરવ નામનો યુવક ફરી એને મળે છે, 50,000 રૂપિયા એને આપે છે. નીરવ ડોક્ટરને મળીને એની સંભાળ કેવી રીતે રાખવી એની બધી જાણકારી લે છે. ત્યાર પછી હોસ્પિટલનું બિલ જે થયું હોય 10,000 રૂપિયાનું એ પણ ભરે છે. પછી બાળકને ઘરે લઈ જાય છે. પછી થોડા દિવસો પછી એનું નામ પણ રાખવામાં આવે છે. પરિવાર ખુશ છે અને અચાનક એ બાળકનું માથું છે મોટું થઈ જાય છે. ત્યાં સુધીમાં તો નીરવે સુરેશને વોટ્સએપ પર ડોક્યુમેન્ટ પણ આપી દીધા છે, બાળકને દત્તક લેવાની પ્રોસેસ માટેના એ કાગળિયા એણે સુરેશને આપી દીધા છે. અને સુરેશ માત્ર નીરવને જન્મનું નીરવના નામવાળું પ્રમાણપત્ર આપે છે. એટલે નીરવ બીજા 50,000 રૂપિયા એને આપે છે અને દત્તકના કાગળિયા એ માંગે છે. તો સુરેશ ઠાકોર નકલી ડોક્ટર એવો જવાબ આપે છે કે તમારા નામથી જ તો જન્મનું પ્રમાણપત્ર બન્યું છે, હવે દત્તકના કાગળની જરૂર નથી. 10 દિવસ પછી એ બાળકની તબિયત ખરાબ થાય છે. જેમ મેં કહ્યું એમ બાળકનું માથું એકદમ મોટું થઈ જાય છે, એટલે એને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. અને ત્યાંથી એવું કહેવામાં આવે છે કે બાળકના માથામાં પાણી ભરાવાની સમસ્યા છે,
એટલે પરિવાર ગભરાઈ જાય છે, કેમ કે હજુ તો 10 જ દિવસ થયા છે અને પરિવારને ખબર જ નથી કે એના માતા પિતા કોણ છે, શું છે, બધું જ. એટલે એ ફરી સુરેશને નીરવ ફોન કરે છે કે ભાઈ આ બાળક તો બીમાર છે, તમે પાછું લઈ લો અને અમને અમારા રૂપિયા પાછા આપી દો. સુરેશ બાળકને લઈ જાય છે અને એવું પણ કહે છે કે હવે તો આ બાળકને કોઈ નહીં લે, એટલે એને અનાથ આશ્રમમાં મૂકવું પડશે. નીરવ પૈસા પાછા માંગે છે તો માત્ર 30,000 રૂપિયા સુરેશ પાછા આપે છે. એટલે ઘણી બધી વખત એમના વચ્ચે વાતચીત થાય છે પૈસાને લઈને અને પછી એ પાછા નથી મળતા, એટલે નીરવ પોલીસમાં ફરિયાદ કરે છે અને પછી આખો કેસ સામે આવે છે. જે હોસ્પિટલમાંથી બાળક આવ્યું એના તો જનક જ નકલી છે. ડૉક્ટર દસપાસ છે સુરેશ ઠાકોર અને નકલી તબીબ છે. બાળકને વેચવાના કામ કરવામાં આવે છે. હોસ્પિટલની અંદર ચાલતા મેડિકલ સંચાલક નરેન્દ્ર દરજી આ બાળકને વેચવા માટે અમૃત રાવણનો નીરવને સંપર્ક કરાવે છે અને પછી બાળ તસ્કરીનું આ રાક્ષસી કારસ્તાન સામે આવે છે. હોસ્પિટલમાં તમે જાઓ તો બહાર લખ્યું છે ડૉક્ટર દિવ્યેશ શાહ અને શીતલ શાહ. ડૉક્ટર દિવ્યેશ શાહની આ હોસ્પિટલ છે જેમાં ડૉક્ટર સુરેશ આવતા હશે અને પછી એનો સંપર્ક હશે એ હોસ્પિટલની અંદર ચાલતા મેડિકલના સંચાલક નરેન્દ્ર સાથે, અને આ બંનેની મિલીભગતથી હોસ્પિટલની અંદર આવતા બાળકોની તસ્કરી કરવાનો આ વેપાર ચાલતો હશે. સુરેશ ઠાકોર નકલી ડૉક્ટર છે એ શું દિવ્યેશ શાહ નહોતા જાણતા? આ સવાલ સૌ કોઈને થાય. શું દિવ્યેશ શાહે બાળકના માતા પિતાની વિગત લીધી? કેમ કે પહેલી વખત બાળક જ્યારે બીમાર પડ્યું તો સુરેશની સાથે કોઈ બેન આવ્યા હતા, એ બાળકને ત્યાં એડમિટ કર્યું, એના માતા પિતા પોતે છે એવું કહ્યું અને એની સારવાર કરાવડાવી. 1 મહિનો એ બાળક અધૂરા માસે જન્મ્યું હતું, એટલે 1 મહિનો એ બાળક, 7 મહિનામાં એ બાળક જન્મી ગયું હતું. પ્રીમેચ્યોર ડિલિવરી હતી, 1 કિલો અને 100 ગ્રામ એનું વજન હતું અને એ બાળકને પ્રોપર સારવારની જરૂર હતી, એટલે એને હોસ્પિટલમાં એડમિટ કર્યું બીમાર પડ્યું. એટલે 1 મહિનાની એ બાળકની સારવાર ચાલી. 1 મહિના પછીના જે અંતિમ અઠવાડિયું હતું એ અઠવાડિયામાં નીરવ સાથે સંપર્ક થયો સુરેશનો, અને પછી આ આખું કૌભાંડ થયું. પછી એ નીરવ એને ઘરે લઈ ગયો, ઘરે લઈ જઈને પછી પાછું બાળક બીમાર પડ્યું એટલે પાછા નીરવ લઈને આવ્યો ડૉક્ટર દિવ્યેશ પાસે, અને દિવ્યેશ પાસે આવ્યો ત્યારે એના જન્મના પ્રમાણપત્રમાં એના માતા પિતાનું નામ નીરવ લખેલું હતું. આ ખોટા કાગળિયા બન્યા કેવી રીતે? જો ડૉક્ટર સુરેશ ઠાકોર જે નકલી ડૉક્ટર છે તો એ દિવ્યેશ શાહને નહીં ખબર હોય કે આ ડૉક્ટર નકલી છે. અલગ અલગ પ્રમાણપત્ર આવ્યા તો ડૉક્ટરે કેમ કોઈ કાર્યવાહી ન કરી? પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, નીરવે પોલીસ ફરિયાદ કરી છે, તો એ પોલીસ ફરિયાદની અંદર મેડિકલ સંચાલક નરેન્દ્ર દરજી અને અમૃત રાવણનું નામ કેમ નથી? કેમ કે સોદો તો એ બંનેએ કર્યો એવું ચોખ્ખું એ FIRમાં લખેલું છે, પણ FIRમાં એમનું નામ નથી. બાળકના માતા પિતા વિશે કોઈ જ માહિતી નથી. સુરેશ ક્યાંથી એ બાળકને લાવ્યો, નીરવ પાછું મૂકી ગયો, પછી એ બાળકનું શું થયું, એને અનાથ આશ્રમમાં મૂક્યું કે શું કર્યું, એ બધી જ તપાસ પોલીસ કરી રહી છે. પણ સવાલ માત્ર એટલો છે કે હોસ્પિટલના કોઈ લોકો જોડાયેલા નથી એવું ડૉક્ટર દિવ્યેશ શાહ કહી રહ્યા છે, તો પછી એમાં જોડાયેલું કોણ છે? પાટણની પોલીસ કોને બચાવવાના પ્રયત્નો કરી રહી છે અને FIRમાં કેમ આવું કાચું કપાઈ રહ્યું છે? આ બધા જ સવાલો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે પાટણના કોંગ્રેસના નેતા કિરીટભાઈની પ્રતિક્રિયા સામે આવી છે, એ સાંભળીએ પહેલા. પાટણ જિલ્લાની અંદર રાધનપુર ના રાધનપુર નજીક આવેલા સાતરપુર તાલુકાના ખોરડા ગામે બોગસ તબીબ દ્વારા જે રીતે બાળકોને વેચવાનો વેપાર થઈ રહ્યો છે, બાળકોને વેચવાનો ધંધો થઈ રહ્યો છે અને આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બહુ ગંભીર બાબત છે, ભવિષ્યની અંદર પણ આ મોટું સામાજિક દૂષણ છે. પરંતુ આ બાબતે હું મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારનું, ગૃહમંત્રીનું, આરોગ્યમંત્રીનું અને માનનીય મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે જે રીતે ગુજરાતની અંદર આરોગ્યની અંદર જે બનાવો બની રહ્યા છે, લોકોને કાયદાનો ડર નથી, ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે, આ બાબત બહુ ગંભીર છે અને ભવિષ્યની અંદર ગુજરાતની સામાજિક જીવનને બહુ મોટું નુકસાન કરનારું છે. બીજી બાબત કે આ બાબતે જે તપાસ ચાલી રહી છે એ ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે. ખરેખર જે મોટા માથાઓ છે એને દૂર રાખવામાં આવી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષથી આ વ્યક્તિ આઈસીયુ ચલાવતો હોય, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હોય, જે વ્યક્તિ ધોરણ 10 પાસ છે એ 10 વર્ષથી પાટણ જિલ્લાની અંદર આવું બોગસ દવાખાનું ચલાવતો હોય,
લોકોના આરોગ્ય સાથે, લોકોના જાનમાલ સાથે, લોકોના જાન સાથે, જે લોકો ગંભીરતાપૂર્વક રાખ્યા સિવાય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય. શું પાટણ જિલ્લાના વહીવટીતંત્રને, પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને, પાટણ જિલ્લા પોલીસને, એસઓજીને કે એલસીબીને આ બાબતની ખબર નહીં હોય? અને આ બાબતે તાત્કાલિક સીટની રચના કરવી જોઈએ. મને જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ 10થી વધુ બાળકોનો વેપાર કરવામાં આવે છે. જો એ બાળક દીકરી હોય તો એના 5 લાખ રૂપિયા, અને દીકરો હોય તો 10 લાખ રૂપિયાથી વધુની રકમ લઈ, અને આ જે ગંભીર પ્રકારનું સામાયિક કૃત્ય કરી, ગંભીર પ્રકારનું કૃત્ય કરી અને સામાજિક દૂષણ પેદા કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય સરકારે છોડવો ના જોઈએ, ગંભીરતાપૂર્વક આની તપાસ કરવી જોઈએ. પરંતુ મને લાગે છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય, મને લાગે છે કે કંઈ થવાનું નથી, તપાસના નામે નાટક થશે અને ભવિષ્યની અંદર આ એક મોટી સમસ્યા પેદા થશે. એટલે મુખ્યમંત્રી, મૃદુ મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મક્કમ બની અને આ બાબતે સાચી તપાસ થાય અને ભવિષ્યની અંદર આવા ખરાબ ગંભીર પ્રકારના કૃત્ય કરતા લોકો અટકે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. રાધનપુરના સાંતલપુરના કોરડા ગામની આ ઘટના છે. બોગસ તબીબ છે, બાળકોના સોદા કરે છે, બધો જ ફરજીવાળો ચાલે છે અહીંયા, અને તપાસમાં કાચું કપાઈ રહ્યું છે. જેણે સોદો કર્યો છે એનું નામ જ FIR માં નથી, એના પર ફરિયાદ જ નથી નોંધાઈ, કોઈને કશી પડી જ નથી આટલા બધા ફરજીવાળાની અંદર. પણ વિચાર તો કરો, જે બાળક જન્મ્યું જ છે હજુ એના સોદા થઈ રહ્યા છે, ને એ પણ બીમાર બાળક છે. એના મા બાપ કોણ છે એના વિશે ખબર નથી. જે લઈ ગયા છે એની લાગણી સાથે પણ ચેડા થાય છે, અને આવી રીતે બાળ તસ્કરીનું કૌભાંડ થાય છે. અને એ પણ કરે છે કોણ? 10 પાસ નકલી ડોક્ટર સુરેશ ઠાકોર, જે બોગસ દવાખાનું ચલાવે છે. વર્ષોથી આ ચાલે છે, મલ્ટી સ્પેશિયાલિટી આટલી મોટી હોસ્પિટલ ચલાવે છે. બાળકના જન્મના પ્રમાણપત્ર એમને નીરવના નામે નીકળી જાય છે. અને કિરીટભાઈ તો બહુ જ મોટા આરોપ લગાવીને ગયા કે આ એક બાળક નહીં 10 બાળકોની તસ્કરી કરી હોય એવી માહિતી મારી પાસે આવી છે. નેતા છે, એમની પાસે માહિતી આવી છે, સાચી હશે ખોટી હશે રામ જાણે, પણ આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? ગંભીરતા છે જ નહીં કોઈ વસ્તુની. હમણાં જ અમદાવાદની અંદર ખ્યાતિ હોસ્પિટલના નામે આટલો મોટો કાંડ થઈ ગયો. એ હોસ્પિટલના જે સંચાલકો છે એમાંથી એક તો હજુ એ ફરાર છે, એને પોલીસ પકડી નથી શકી. કોઈ પણ પાર્ટી સાથે તમારે લેવા દેવા હોય એનો અર્થ એવો થોડી થાય કે તમે કોઈ પણ દર્દી સાથે, એના વિશ્વાસ સાથે, એની લાગણી સાથે, એના ભરોસા સાથે ચેડા કરો. આટલા વર્ષોથી આ બોગસ હોસ્પિટલ ચાલે છે, કોઈના ધ્યાનમાં કેમ ના આવ્યું? પાટણનું આરોગ્ય વિભાગ શું કરે છે? અંધાપા કાંડ થયો, ખ્યાતિ હોસ્પિટલનો કાંડ થયો, આ પહેલાં પણ અનેક હોસ્પિટલોની અંદર કાંડ થયા છે, અનેક વખત આ પ્રકારની તસ્કરીઓ સામે આવી છે. આરોગ્ય વિભાગે ત્યારે કેમ કોઈ કડક પગલાં ન લીધા કે આવો બીજો કોઈ નકલી સુરેશ ઠાકોર પેદા જ ન થવો જોઈએ? આ નકલી ડોક્ટરો પેદા થાય છે અને જે માસૂમ બાળકો છે એના જીવનનો સોદો કરે છે, બીમાર બાળકનો સોદો કરે છે. તમે વિચાર કરો, લાગણીઓ સાથે ચેડા કરે છે. આ રાક્ષસી કૃત્ય કહી શકાય જે લોકોએ કર્યું છે. અપેક્ષા એ જ રહેવાની છે કે આ ઘટના પછી આરોગ્ય વિભાગ જાગે, પાટણની પોલીસ જાગે અને તપાસમાં ક્યાંય જ કાચું ન કપાય, જેટલો પણ ફરજીવાળો છે એને દૂર કરવામાં આવે અને જે પણ જવાબદાર છે એને પકડવામાં આવે, એક માસૂમને ન્યાય મળે. તમે આ ઘટના પર શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.